तो विद्यार्थियों गुड मॉर्निंग। धोरण 10 विषय गुजराती में अपने पाठ 24 घोड़ीनी स्वामी भक्ति भणी रहा था। एना लेखकनु नाम हतु जोरावर सिंह जानुवा जाधव अने एनो साहित्य प्रकार हतो लोककथा। विद्यार्थी आ लोककथा में आंबा पटेलनु अश्व शौक अने अश्व प्रत्येना संतान जेवा वात्सल्यनु आपणे आलेखन जोयुं, साथे साथे जातवान घोड़ीनी वफादारी पण जोई अने एनी स्वामी भक्ति पण आपणे जोई। आंबा पटेलनी जिंदगी घोड़ीए बचावी हती। पटेलना पत्नी एटले पटलाणी पण पोतानो चूडलो अमर राखनार घोड़ीनी ऊपर वारी जाए छे। विद्यार्थी अने सौराष्ट्रनी तळपती बोलीनुं जोम आ लोककथामां सजीव थई उठ्युं छे। मानव अने प्राणीनी परस्परनी प्रीतने આ કથામાં દર્શાવવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ ચાલો આપણે આવ્યા હતા સ્વાધ્યાય। નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી? ખરદ હતી, રેવાડ હતી, ઉભરટ હતી કે ઠેકતી હતી? તો આંબા પટેલની ઘોડીની જાત રેવાડ હતી। બીજું, ઢેલ જેવી જાતવાન ઘોડી રાગમાં રમતી હોય પછી ચંતા સાને? આ વાક્ય કોણ બોલે છે? ગામ લોકો બોલે છે, મામા બોલે છે, ગણેશની બા બોલે છે કે આંબા પટેલ બોલે છે? તો આ વાક્ય આંબા પટેલ બોલે છે। ચાલો હવે આપણે જોઈએ એક વાક્યમાં જવાબ આપો। પહેલું, પટલાણીની દીકરી થઈને મને મોડું ઓહણ આલો છો, આ વાત આંબા પટેલ કોને કહે છે? પટલાણીની દીકરી થઈ મને મોડું ઓહણ આલો છો, આ વાત આંબા પટેલ કોને કહે છે? યાદ આવ્યું વિદ્યાર્થીઓ? નોટ ચોપડી તો તમે કાઢી જ હશે, સાથે સાથે સ્વાધ્યાય લખવા માંડજો। તો પટલાણીની દીકરી થઈને મને મોડું ઓહણ આલો છો, આ વાત આંબા પટેલ પોતાની પત્નીને કહે છે। બીજું, શેત્રંજી જેવી સાત નદીઓ આડી જમ નહીં પડી, આ વાક્ય કોણ બોલે છે? તો શેત્રંજી જેવી સાત નદીઓ આડી જમ નથી પડી, આ વાક્ય આંબા પટેલ બોલે છે। એના સિવાય પણ વિદ્યાર્થીઓ ઘણા એક વાક્યમાં પ્રશ્ન પૂછાય, જેમ કે આપણે ચર્ચા કરી દઈશું એની, આંબા પટેલ કયા ગામના વતની હતા? તો આંબા પટેલ વાવડી ગામના વતની હતા। પછી એમ પૂછાય કે ગામ પરગામના લોકો આંબા પટેલને કયા નામથી બોલાવતા? તો ગામ પરગામના લોકો આંબા પટેલને આંબા અદા ના નામથી બોલાવતા હતા। પછી પૂછાય, ઘોડાનો જબરો શોખ કોને હતો? તો ઘોડાનો જબરો શોખ સમરજણા થયા ત્યારથી આંબા પટેલને હતો। કોને હતો? તો આંબા પટેલને। પછી એમ પૂછાય, આંબા પટેલ બાબરા જઈને શું મૂલવી લાવ્યા? તો આંબા પટેલ બાબરા જઈને ઢેલ જેવી જાતવાન ઘોડી અસલ ઓલાદની 6 મહિનાની વછેડી કેટલા મહિનાની 6 મહિનાની વાછરડી મૂલવી લાયા। આંબા પટેલની વછડીને સવાર સાંજ શું પાવા માંડ્યા? એવું પૂછાય તો શું લખશો? આંબા પટેલ 2 બકરીઓ દોહીને એનું દૂધ વછેરીને પાવા માંડ્યા। પછી એમ પૂછાય, આંબા પટેલની વછેરી કેવી ચાલ હતી? તો આંબા પટેલની વછેરીને રેવાડ ચાલ હતી। મામા સુડલો ભરીને શું લાવ્યા? તો મામી સુડલો ભરીને ઘઉં લાવ્યા, બરાબર ને? પછી એમ પૂછાય કે વાડું કરતાં કરતાં મામા ભાણે સી વાતો કરી? તો સુખ દુઃખની વ્યવહારની વાતો કરી। પછી એમ પૂછાય, આંબા પટેલે ઢેલ છોડીને શું કહીને આંસુ અસાર્યા? તો બાપ ઢેલ તે આ જીવતરના દાન દીધા છે એમ કહ્યું વિદ્યાર્થીઓ।
પછી પૂછાય કે મામાએ કેવી રીતે મનનો ભાર હળવો કર્યો? તો મામાએ પોતાની જુવાન દીકરીના સંબંધ બારામાં ભાણેજને ભલામણ કરીને મનનો ભાર હળવો કર્યો. પછી મામાનો સંદેશો સાંભળીને આંબા પટેલને કેવા વિચારો આવવા લાગ્યા? તો મામાનો સંદેશો સાંભળીને આંબા પટેલને સારા અને ખોટા એમ વિચારો આવવા માંડ્યા. વિદ્યાર્થીઓ આ પ્રમાણે તમે લખજો, બરાબર. પછી એમ પૂછાય કે માળો આંબો પટેલ વછેરી ગોતી લાવ્યો છે ને, આ વાક્ય કોણ બોલે છે અને કોણે કહે છે? તો આ વાક્ય ગામ લોકો બોલે છે અને બધાને કહે છે. પછી બીજું વાક્ય એમ પૂછાય કે આ ઘોડીએ તો મારો ચૂડલો અમર રાખ્યો છે, એવું કોણ બોલે છે? તો આંબા પટેલની પત્ની, બરાબર, એટલે પટલાની ઘોડીને કહે છે. પછી કોણ કોને કહે છે એમ પૂછાય કે બાપ ઢેલ તે આ જીવતરના દાન દીધા છે, તો આંબા પટેલ ઘોડીને કહે છે. પછી એમ પૂછાય કે પટલાણીની દીકરી થઈ મને મોડું ઓહણ આલો છો, એમ આંબા પટેલ પોતાની પત્નીને કહે છે. વિદ્યાર્થી બરાબર, ચાલો આ રીતે લખજો. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. પહેલું, આંબા પટેલને મળનાર શા માટે જવું પડ્યું? આંબા પટેલને મળનાર શા માટે જવું પડ્યું? પહેલાં તો તમે એ વિચારો કે મળનાર શું છે. તો મળનાર એ આંબા પટેલના મામાનું ઘર છે, બરાબર. તો શા માટે જવું પડ્યું? તો આંબા પટેલના મામાએ તેમને સંદેશો કહ્યો કે ભાણેજને માલુમ થાય કે તમે જે કામ કરતા હોય તે પડતું મૂકીને તાત્કાલિક મળનાર આવી જાઓ, માટે આંબા પટેલને ચિંતા થઈ અને તેમને મળનાર જવું પડ્યું. વિદ્યાર્થી બરાબર, ચાલો બીજો પ્રશ્ન. પૂરમાં ડૂબતા આંબા પટેલને કેવી રીતે જીવનદાન મળ્યું? પૂરમાં ડૂબતા આંબા પટેલને કેવી રીતે જીવનદાન મળ્યું? આપણે બધા જાણીએ છીએ વિદ્યાર્થીઓ, કેવી રીતે મળ્યું બોલો તો. તો આંબા પટેલ પૂરમાં તણાવા લાગ્યા, ઘોડીને ખબર પડી કે તે પાણીમાં પાછી પડી અને ધણીની શોધ કરવા લાગી અને તેને તણાતા જોઈ તેની પાસે ઘોડી પહોંચી ગઈ. આંબા પટેલ ઘોડીને વળગી પડ્યા ને ચતુર ઘોડીએ પંથ કાપવા માંડ્યો અને એ રીતે આંબા પટેલ કિનારે લઈ આવી અને તેમને જીવનદાન મળ્યા. વિદ્યાર્થી પછી 2-3 વાક્યમાં એવું પૂછાય કે આંબા પટેલને ઘડીવાર માટે શું વિચાર આવ્યો? તો આંબા પટેલે શેત્રંજી નદીના પૂરમાં ઘોડી સાથે પડ્યા તો ખરા, પણ પાણીનું જોર જોઈને તેમને વિચાર આવ્યો કે પાણીનું ખેંચાણ ખૂબ છે અને આવા ખેંચાણમાં ઘોડી બિચારી કેટલી તાકાત કરે. આના કરતાં તો પૂરમાં પડવાની છોકરમત મેં ન જ કરી હોત તો સારું થાત, એવો વિચાર આવ્યો. પછી છેલ્લો એવું પૂછાય, આંબા પટેલે પોતાની વિગત કથા કહેતા પટલાણીને શું કહ્યું? તો આંબા પટેલે પોતાની વિગત કથા કહેતા પટલાણીને બોલ્યા કે આ ઘોડીએ તો મારો ચૂડલો અમર રાખ્યો છે, એવો એનો ગુણ જિંદગીભર નહીં ભૂલાય, એમ કહી તેમને ઘોડીને ઘી પીવડાવવા માંડ્યું અને તેને ગોળ ખવડાવ્યો. વિદ્યાર્થીઓ બરાબર, પછી એમ પૂછાય કે આંબા પટેલ વછેરીનું જતન કેવી રીતે કરવા માંડ્યા? આ પણ પૂછાય એવું છે વિદ્યાર્થીઓ. તો આંબા પટેલે જીવની જેમ વછેરીનું જતન કરવા માંડ્યા. તેઓ વછેરીને દૂધ પીવડાવવા 2 બકરીઓ લાવ્યા અને 2 બકરી દોહીને સવાર સાંજ એનું દૂધ વછેરીને પીવડાવવા લાગ્યા. પોતાના છોકરાની જેમ તેઓ વછેરીને માવજત કરવા લાગ્યા. વિદ્યાર્થીઓ બરાબર, આ રીતે તમારે લખવાનું છે. ચાલો હવે જોઈએ મોટો પ્રશ્ન, મુદ્દાસર જવાબ જોઈએ. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના 7-8 વાક્યોમાં જવાબ આપો. નીચેના પ્રશ્નોના 7-8 વાક્યોમાં જવાબ આપો. ચાલો, ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવો. ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવો. ચાલો હું બોલું, તમે લખવા માંડો. ઢેલ ઘોડી નાની હતી ત્યારે જ આંબા પટેલ પોતાને ઘેર લઈ આવેલા અને
દીકરાની જેમ જતન કરી ઉછેરી હતી. આરસમાંથી કંટારી હોય એવી વછેરીનો ગોહિલવાડમાં જોટો જડવો વિદ્યાર્થીઓ મુશ્કેલ હતો. એ અસલ ઓલાદની હતી, જાણે કે માના કોઠામાંથી બધું જ શીખીને આવી હતી. રેવાલ ચાલ તો જાણે એની જ. એક વખત આંબા પટેલ મામાને ઘેર જઈને પાછા વળતા હતા ત્યારે શેત્રુંજી નદીમાં પૂર આવે છે ને એવા પૂરમાં ઘોડીના ભરોસે તેઓ પડે છે. વિદ્યાર્થીઓ, ઘોડી તો પગના સેલારાથી નદીનો પટ કાપતી હતી. પૂરમાં પડ્યા પછી આંબા પટેલને પણ પસ્તાવો થયો કે ઘોડી બિચારી કેટલી તાકાત કરે, પોતે પાણીમાં ન પડ્યા હોત તો સારું થાત, પણ ઘોડી તો જેમ તેમ કરીને છલાક મારતી કિનારે પહોંચી ગઈ. પણ જાતવાન ઘોડીને ખબર પડી કે તેઓ પોતાના માલિક તો પાણીમાં જ રહી ગયો છે, તો એને શું કર્યું ખબર છે? તે તો નસકોરો ફૂલાવતી સહેજ પણ રોકાયા વિના પાણીમાં પાછી ફરી પોતાના માલિકને એ શોધવા લાગી. આંબા પટેલ તો પાણીમાં તણાતા હતા. તેમને ઘોડીને જોઈને તેમનામાં પણ હિંમત આવી. તેમને ઘોડીને કહ્યું, તું આવી મને બચાવવા, અને પછી આંબા પટેલ ઘોડીને ગળે વળગી પડ્યા. ચતુર ઘોડીએ પાણીમાં રસ્તો કાપવા લાગ્યા. પાણીના વહેણમાં ફંગોળાતી ઘોડી મહામુસીબતે કિનારે આવી અને એ રીતે વફાદાર અને ખાનદાન એવી ઘોડીએ પોતાની જાત પર ખેલી માલિકનો જીવ બચાવી પોતાની સ્વામી ભક્તિ પુરવાર કરી બતાવે છે. વિદ્યાર્થીઓ, અને માટે શીર્ષક શું છે ખબર છે ને? ઘોડાની સ્વામી ભક્તિ. બરાબર. આના સિવાય તમને પરીક્ષામાં બે પ્રશ્ન પૂછાય વિદ્યાર્થીઓ. એક તો આંબા પટેલનું પાત્રલેખન લખો. એવું જરૂરી નથી કે ટેક્સ્ટબુકમાં જેટલા છે એટલા પૂછાય. એવું પૂછાય કે આંબા પટેલનું પાત્રલેખન કરો. ચાલો આપણે ચર્ચા કરી લઈએ. આંબા વાછાણીનું ઘર આખા પ્રદેશમાં વિદ્યાર્થીઓ જાણીતું હતું. ગામ અને પરગામના બધા જ લોકો આંબા વાછાણીને આંબા અદાના નામથી બોલાવતા હતા. આંબા પટેલ સમજણા થયા ત્યારથી તેમને ઘોડીનો શોખ થયો. આંબા પટેલ ઉંમરલાયક થયા અને શું થયું, ઘરનો કારભાર તેમના હાથમાં આવ્યો ત્યારે તેઓ બાબરા જઈને ઢેલ ઘોડીની એક જાત છે ની અસલ ઓલાદની 6 મહિનાની વછેરી મૂલવી લાવ્યા. તેઓ વછેરીનું જીવની જેમ જતન કરવા લાગ્યા. તેણે દૂધ પાવા 2 બકરીઓ લાવેલા. આંબા પટેલ એને રેવાડ શીખવેલી અને આંબા પટેલને પોતાના મામા પ્રત્યે ખૂબ પ્રેમ હતો. મામાનો સંદેશો મળતા તેઓ તરત તેમની પાસે પહોંચી જતા હતા. મામાને પણ ભાણા પ્રત્યે ખૂબ પ્રેમ હતો. એક દિવસ મામાએ પોતાની દીકરીની સગાઈ માટે આંબા પટેલને ભલામણ કરી અને આંબા પટેલ એમને વિશ્વાસ આપી પાછા વળતા હોય છે ત્યારે શેત્રુંજી નદીમાં પૂર આવે છે. સામે જવાય એવી સ્થિતિ ન હતી
ત્યારે જાતવાન ઘોડી ઢેલ પોતાની જાત જીવનું જોખમ આંબા પટેલની સામે કાંઠે પહોંચે છે, જીવના જોખમે વિદ્યાર્થીઓ. અને એ દિવસથી તો આંબા પટેલને પોતાની ઘોડી જીવ કરતાં પણ વધારે વહાલી લાગી. તો વિદ્યાર્થીઓ એવું પણ પૂછાય કે આંબા પટેલનો અશ્વ શોખ અથવા ઢેલ પ્રત્યેના પ્રેમનું વર્ણન કરો. તો આપણે આગળ ચર્ચા કરી તે જ પહેલાં તો આંબા પટેલની સમજણા થયા ત્યારથી ઘોડીનો જબરો શોખ હતો. એ ઉંમરલાયક થયા ત્યારે અસલ ઓલાદની 6 મહિનાની વછેરી લઈને આવેલા. ઢેલની હા વછેરી તો એવી રૂપાળી હતી કે આવા આખા ગોહિલવાડમાં એનો જૂઠો જડે એમ ન હતો. ગામના લોકો પણ તેના ખૂબ વખાણ કરતા અને વછેરી જ્યારથી ઘેર આવી ત્યારથી આંબા પટેલે એનું જીવની જેમ શું કરવા માંડ્યું વિદ્યાર્થીઓ, જતન કરવા માંડ્યું. તેને દૂધ પીવડાવવા માટે 2 બકરીઓ લાવેલા અને સવાર સાંજ બકરી દોહીને વછડીને દૂધ પીવડાવતા પોતાના સગા દીકરાની જેમ તેઓ વછેરીને માવજત કરતા હતા. અને એટલે જ વિદ્યાર્થીઓ વછેરી 3 વર્ષની તો સવારી કરવા જેવી થઈ ગઈ. આંબા પટેલે એને રેવાલ શીખવેલી અને જાતવાન ઘોડી હતી માટે બધું જ જાણે કે માના કોઠામાંથી શીખીને આવી હોય તેમ રેવાલ તો બસ એની જ. ઢેલ જેવી જાતવાન ઘોડી પર આંબા પટેલને ખૂબ વિશ્વાસ હતો અને એ વિશ્વાસ જ્યારે શત્રુંજીમાં તણાતા પોતાના માલિકને બચાવે છે ને ત્યારે વિદ્યાર્થીઓ સાર્થક થાય છે. અને આંબા પટેલ અને તેની પત્ની તો પોતાનું જીવન બચાવવા ઘોડીનો ગુણ જિંદગીભર નથી ભૂલી શકતા. એમાં બંનેનો ઘોડી પ્રત્યેનો પ્રેમ અને માનવ અને પ્રાણીની પરસ્પરની પ્રીતિનું દર્શન થાય છે વિદ્યાર્થીઓ. આપણે એવા ઘણા કિસ્સા ટીવીમાં જોઈએ છીએ, ન્યૂઝપેપરમાં બી સાંભળીએ છીએ કે પ્રાણીઓએ મનુષ્યોનો જીવ બચાવ્યો હોય વિદ્યાર્થી, બરાબર ને? તો એવા ઘણા કિસ્સા વાંચો. વગર કામે પશુ પક્ષીને આપણે નુકસાન ન પહોંચાડવું જોઈએ. ઈશ્વરે બધાને આ પૃથ્વી પર જન્મ આપ્યો છે, બરાબર ને? એ ધારણાથી જ આપણે બધા સાથે હળી મળીને સંપીને રહેવું જોઈએ. ચલો આગળના વિડીયોમાં આપણે વધુ અભ્યાસ કરીએ.